गुड आफ्टरनून, તમે આવી ગયા? સરસ, ચાલો હવે તમારી વાર્તા સાંભળવી છે. સાંભળવી છે ને? આગળ પણ તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે, ખરું ને? આજે પણ હું તમને એક વાર્તા કહેવાની છું, પણ તે પહેલા હું તમને એક પ્રશ્ન પૂછીશ. તમે બધા પિકનિક કરવા જાઓ છો? જાઓ છો? કોની સાથે જાઓ છો? મમ્મી પપ્પા સાથે? અરે વાહ, પછી સ્કૂલમાંથી પણ જાઓ છો ને પિકનિક? કેટલી મજા આવે, ખરું ને? તો એવી જ રીતે આજે જંગલના પ્રાણીઓ પિકનિક ઉપર જાય છે, તેની હું તમને આજે વાતો કહેવાની છું. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ એક સાથે રહેતા હતા, જેવા કે હાથી, સસલું, વાંદરો, શિયાળ, વાઘ. આ બધા પ્રાણીઓ એકબીજાને રોજ મળવા જતા હતા અને સાથે બેસીને જમતા પણ હતા. એકવાર એક વાંદરાએ વિચાર્યું કે અમે બધા જાનવરો તો હંમેશા જંગલમાં જ રહીએ છીએ અને જુઓ આ માણસો, એ લોકો કેવા શહેરમાં રહે છે. તેઓ મોટર ગાડીમાં બેસીને જંગલમાં પણ આવે છે. તો પછી અમે બધા પણ એવું કરીએ કે જંગલમાંથી શહેરમાં ફરવા જઈએ, બાગમાં ફરીએ અને ઉજાણી કરીએ. તેણે તો બીજા દિવસે બધા પ્રાણીઓ ભેગા થયા, પછી આ વાત દરેક પ્રાણીઓને કહી. અને મજાની વાત એ હતી કે વાંદરાની વાત દરેક પ્રાણીઓને ખૂબ જ ગમી. પણ બધા વિચારવા લાગ્યા કે આ વાત આપણે વાઘને કેવી રીતે કરીએ, કેમકે વાઘને આ વાતની જાણ કરવી જરૂરી હતી. પણ વાઘ પાસે ત્યાં જવા કોઈ તૈયાર થયું નહીં. ત્યારે વાંદરાએ કહ્યું, આપણું શિયાળ ખૂબ જ હોશિયાર છે અને ચાલાક છે, તે આ વાત વાઘને સરસ રીતે કરી શકશે, ખરું ને શિયાળભાઈ? આ રીતે તેણે શિયાળને પૂછ્યું અને શિયાળ પણ તરત જ આ વાત વાઘને કહેવા માટે તૈયાર થઈ ગયું. અને પછી તો તે તરત જ બપોરના સમયે વાઘને મળવા ચાલ્યું ગયું. ત્યાં જઈને જોયું તો વાઘ તો આરામથી સૂતો હતો. શિયાળ તો મનમાંને મનમાં ખુશ થઈ ગયું અને પછી તેણે એક યોજના બનાવી. તેણે વાઘ સાથે વાત કરવાનું વિચાર્યું. શિયાળે તો વાઘ ઉઠ્યું એટલે આ વાત તેમને કહી દીધી. અને ખુશીની વાત એ હતી કે આ વાત વાઘને પણ ખૂબ જ ગમી અને તરત જ તેમણે ફરવા જવા માટેની રજા પણ આપી દીધી. શિયાળ તો ખુશ થઈને બધા પ્રાણીઓને આવીને સમાચાર આપ્યા અને બીજા દિવસે ફરી પાછું મળવાનું નક્કી કરી દીધું. ત્યાં જઈને આપણે શું કરવાનું છે તે પણ વાઘને કહી દીધું. બધાએ પોતપોતાના ઘરેથી નાસ્તો ડબ્બામાં લઈ જવો હતો, તે પણ નક્કી થયું. હવે બીજો દિવસ ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા હતા. બીજો દિવસ થયો એટલે બધા પ્રાણીઓ વહેલા ઉઠી ગયા. હાથીભાઈએ તો કાળો કોટ પહેરી દીધો, સસલાએ સફેદ શર્ટ પહેરી દીધો, હરણીએ તો લાલ રંગનું ફ્રોક પહેરી દીધું. આમ અલગ અલગ પ્રાણીઓએ નવા નવા કપડાં પહેરી દીધા. હવે તેઓ ત્રણ ત્રણની લાઇનમાં આગળ ચાલવા લાગ્યા. સૌથી આગળ વાંદરો અને શિયાળ, એ લોકો બધાને આગળ રસ્તો બતાવી રહ્યા હતા. ચાલતા ચાલતા બધા પ્રાણીઓ શહેરમાં આવી પહોંચ્યા. પણ હવે આ શું ગડબડ થઈ ગઈ? આ બધા પ્રાણીઓને જોઈને શહેરના લોકો બધા પોતપોતાના ઘરમાં ચાલ્યા ગયા અને દરવાજો બંધ કરી દેતા હતા. અને ઘરની બારીમાંથી તેઓ ડોકું કરીને બધા પ્રાણીઓને જોવા લાગ્યા. રસ્તામાં બધા ફળ અને શાકવાળા તેમજ દુકાનવાળા પોતાનો સામાન ત્યાં જ રાખીને દૂર ભાગી ગયા. હવે આ બાજુ તો રસ્તા પર પડેલા શાક અને ફળ જોઈને પ્રાણીઓને તો ખાવાનું મન થયું, પણ વાઘને ગુસ્સો ન આવી જાય એમ વિચારી તેઓ ચૂપચાપ આગળ ચાલવા લાગ્યા. હવે તેઓ બધા એક બગીચા પાસે આવીને ઊભા રહ્યા. આ બધા પ્રાણીઓને જોઈને ભેરવાળા અને ફળવાળા પણ ગભરાઈ ગયા.
અને બધું ત્યાં જ મૂકીને તેઓ પણ ભાગી ગયા. હાથીભાઈ તો ભેળવાળાની દરેક વસ્તુ લઈને બગીચાની અંદર પહોંચી ગયા. હવે બધાને ખૂબ જોરથી ભૂખ લાગી હતી. બધા પ્રાણીઓએ હાથ પગ ધોઈને પોતાનો ડબ્બો ખોલ્યો. સસલું તો ગાજર અને કાકડી લાવ્યો હતો. વાઘ માંસ લઈને આવ્યો હતો. હાથીભાઈ બહુ બધી શેરડી લઈને આવ્યા હતા. બધા પ્રાણીઓ પેટ ભરીને જમી લીધું. સાથે સાથે થોડી થોડી ભેળ પણ ખાઈ લીધી. હવે બધા પ્રાણીઓ જ્યારે બાગમાં બેસીને ખાતા હતા ત્યાં એક ઝાડ હતું. એ ઝાડ ઉપર એક માણસ ફોટો પાડવા છુપાઈને બેઠો હતો. એણે તો આ બધા પ્રાણીઓનો સરસ મજાનો ફોટો પાડ્યો. પછી બધાએ બગીચાના બીજા જાનવરોની મુલાકાત લીધી. ત્યાં એક નાની ટ્રેન પણ હતી. બધા પ્રાણીઓ તે ટ્રેનમાં બેસી ગયા. ટ્રેનના ડબ્બામાં પ્રાણીઓને જોઈને ટ્રેન ચલાવનાર પણ ભાગી ગયો. તો હવે રીછભાઈએ ટ્રેન ચલાવવાની શરૂ કરી દીધી. છુક 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 આમ 2-3 ચક્કર માર્યા. પછી બધા લસરપટ્ટી ઉપર લપસવા માટે ગયા. પછી હિંચકા ખાધા. અને પેલો બિચારો હાથીભાઈ તો હિંચકા ખાઈ ન શક્યું એટલે તે તો બીજાનું મોઢું જોતો જ રહી ગયો. આમ આ દરેક પ્રાણીઓની પિકનિક ખૂબ જ સરસ રીતે સફળ થઈ હતી. હવે ફરી પાછા તેઓ જંગલ તરફ ચાલવા લાગ્યા. અને હવેથી આપણે દર વર્ષે આમ જ ફરવા જઈશું એવું તેઓએ નક્કી કરી દીધું. તો બાર મિત્રો, આપણે પણ પિકનિકમાં જઈએ છીએ ત્યારે કેટલી મજા કરીએ છીએ ને? તેમ આ પ્રાણીઓ પણ આજે પિકનિકમાં ગયા હતા તો એમણે પણ કેટલી મજા કરી હતી ને? હા, ચાલો તો હવે આપણે ફરી મળશું અને નવી નવી વાતો કરતા રહેશું.